गुजरात। नमस्कार दर्शक मित्रों हूँ डॉक्टर जय उमेश भाई ओझा आसिस्टेंट प्रोफेसर संस्कृत विभाग चिल्ड्रन्स यूनिवर्सिटी। आज आपनी समक्ष भगवद गीता की दृष्टिए शांति प्रबंधन આ વિષય પર ચર્ચા કરવા ઉપસ્થિત થયો છું દર્શક મિત્રો આજે આ સમયમાં આપણે સહુ આપણે બધા એક પ્રકારની એક માનસિક વિક્ષુબ્ધતા તણાવ સ્ટ્રેસ આપણે જેને કહીએ છીએ એની અંદરથી પસાર થઈ રહ્યા છીએ આ સમય ઘણા વખતથી છેલ્લા દોઢેક વર્ષથી આપણે આ કોરોના કાળમાં જીવી રહ્યા છીએ આપણી વ્યાવસાયિક પરિસ્થિતિ શારીરિક પરિસ્થિતિ આ દરેક વસ્તુની આપણી માનસિક શાંતિ ઉપર અસર ચોક્કસપણે પડી છે અને પડે જ એ સ્વાભાવિક છે માનસિક રીતે આપણે હમણાં ઘણા બધા જે તથ્યો જોયા આપણે જોતા રહીએ છીએ એ પ્રમાણે કે આ બીમારીમાં માનસિક રીતે હારી ગયેલા પડી ભાંગેલા દર્દી જે છે એ જલ્દી સ્વસ્થ થઈ શકતા નથી જ્યારે માનસિક રીતે ખૂબ જ તંદુરસ્ત અને સ્વસ્થ હોય તેવા રોગીઓ જલ્દીથી આ રોગને દૂર કરી શકે છે તો માનસિક શાંતિ જ્યારે આપણી ડહોળાયેલી હોય ત્યારે આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ આપણને સાથ નથી આપતું તો આજે આવી જ એક જે આપણી માનસિક સ્વસ્થતાને અસર કરવાવાળા વિષયને લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું દર્શક મિત્રો આપણે કહેવાતા વિકાસમાં આંધળી દોટ મૂકી અત્યારનો આ જે સમય જે આપણે અનુભવ કરીએ છીએ એમાં આપણે ક્યાં જવું શું કરવું કેવી રીતના પગલાં ભરવા એની અંદર એકદમ અટવાઈ ગયા છીએ હતાશા નિરાશા અને આ જે એક પ્રકારના અફવાઓનું જે ભરમાર આપણી આસપાસ આપણે જોઈ રહ્યા છીએ એ આપણને વિચલિત કરી રહ્યું છે વોટ્સએપ યુનિવર્સિટીમાં આવતા મેસેજ એની સ્ક્રુટિની કરવી આપણી માટે બહુ મુશ્કેલ બની ગઈ છે શું સાચું શું ખોટું આપણને સાચી માહિતી પણ ખોટી અને ખોટી માહિતી સાચી લાગવા માંડે છે તો આ પરિસ્થિતિ જે છે એ આપણી ઉપર હાવી થઈ રહી છે આવું ત્યારે બની રહ્યું છે જ્યારે આપણે માનસિક રીતે અશાંત બની રહ્યા છીએ આ હતાશા નિરાશા એને દૂર કરવા માટે આ તણાવને દૂર કરવા માટે આપણે ઘણા બધા પ્રયોગો કરતા હોઈએ છીએ પણ એમાંથી સૌથી સચોટ અને સફળ પ્રયોગ જો હોય અને નિવડેલો વર્ષોથી જેનું એક જે ચિંતન જે છે એ વર્ષોથી ઘણા લોકોને માર્ગદર્શિત કરી રહ્યું છે તે જો કોઈ હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે દર્શક મિત્રો વિશ્વના સૌ પ્રથમ કોઈ મનોવિજ્ઞાની હોય તો એ શ્રી કૃષ્ણ છે કૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનની મનઃસ્થિતિને પારખીને તેને જે રીતે માર્ગદર્શિત કર્યો એ રીતે આપણે ચોક્કસપણે કહી શકીએ કે કૃષ્ણ એ ઉત્તમ સાયકોલોજીસ્ટ અને પહેલા સાયકોલોજીસ્ટ હશે અને દરેક સમસ્યાનો ઉકેલ આપણને ગીતામાં મળે છે આપણે ઈશ્વર સાથેનું જોડાણ જો એનું તાદાત્મ્ય એની સાથેનું જોડીએ તો ચોક્કસપણે આપણે આપણા મનને વિચલિત થતા રોકી શકીશું મિત્ર આપણે તકલીફ આપણી એ છે કે આપણે બધું જાણીએ છીએ કે આ આપણને સાચા સાચી દિશા તરફ લઈ જનાર ગ્રંથ છે આ ભગવદ્ ગીતાનું ચિંતન આપણને ખૂબ ઉત્તમ કક્ષાએ પહોંચાડી શકશે પરંતુ તકલીફ એ રહી છે કે આપણે આ જે ચિંતન આપણું જે છે એને માત્ર ધાર્મિક પૂજાવિધિ સુધી સીમિત રાખી દઈને ભગવદ્ ગીતાના ગ્રંથને મંદિરના ખૂણામાં રેશમી વસ્ત્ર વીટાળીને મૂકી રાખ્યો છે એની અંદરની જે તાર્કિક લોજિક વાળી જે વાતો છે જેનાથી આપણું મન ચોક્કસપણે એકદમ સ્વસ્થતાને પ્રાપ્ત કરી શકે એવી રીતે આને હું વાંચન કરતા નથી નિયમિત વાંચન કરતા નથી ભગવદ્ ગીતાના જે શ્લોક છે એ શ્લોકોને રટી જવાના નથી એને હૃદયસ્થ કરવાના છે તો ભગવદ ગીતાના આ જ વિશેષતા કે જેની અંદર શાંતિની વિશેષ વાતો જે છે એ અત્યારના સમયમાં આજના આ સમયમાં ખૂબ જ આવશ્યક છે દર્શક મિત્રો અર્જુન અને આપણે ખબર નહીં પણ એક પ્રકારની એક કમ્પેરિઝન કરીએ તો આપણે બિલકુલ એક જેવા છીએ અર્જુન પણ હતાશા અને નિરાશામાં ખોવાઈ ચૂક્યો હતો અને એને ઈશ્વરને કીધું કે ગાત્રાણી માત્ર મુખમ શુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમ ગજાયતે મેં વં સંસૃ પરિદહ્યતે ન શક્નો અવસ્થા ભ્રમતીવચે ચે કૃષ્ણ મારું આ જે શરીર છે મારા ગાત્રો એ ઢીલા પડી રહ્યા છે મારું મુખ સુકાઈ રહ્યું છે મારા શરીરમાં એક કંપન થઈ રહ્યું છે મારા હાથમાંથી ગાંડિયું સરકી રહ્યું છે મારી ચામડી બળી રહી છે અને હું ઊભો રહેવા માટે શક્તિમાન નથી આ પરિસ્થિતિઓ સમાચારોની ભરમાર ન્યૂઝ ચેનલ પર આવતા કોવિડના કોરોનાના પોઝિટિવના આંકડાઓ આ બધું સતત આપણા મગજ ઉપર જ્યારે એક હથોડાની માફક મારવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે પણ આવી પરિસ્થિતિઓ અનુભવીએ છીએ મિત્રો અર્જુન જે છે એ મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો એક એવોઇડન્સ કોન્ફ્લિક્ટ એવોઇડન્સ કોન્ફ્લિક્ટ એટલે કે એ બે એવી પરિસ્થિતિઓ કે જે તીવ્ર અણગમતા વિકલ્પો આપણી સામે આવે બે એવા વિકલ્પો હોય તેમાંથી ચોક્કસપણે નિશ્ચિતપણે ફરજિયાત આપણે કોઈ એકનો આમ વિશેષ પસંદગી કરવી જ પડે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ બે અણગમતા વિષયોમાંથી કોઈ એકને આપણે પસંદ કરવો જ પડે એવું જ્યારે થઈ પડે એને આપણે પરિહાર સંઘર્ષ કહી શકીએ ટુ બી ઓર નોટ ટુ બી જે કહીએ છીએ શું કરવું ટુ ઓર ટુ નોટ ટુ ડૂ આપણે શાંતિના ભોગે ભોગ પ્રાપ્ત કરવા માંડ્યા આપણે વસ્તુઓ વસાવી લીધી પણ આપણી શાંતિને ગુમાવી બેઠા અને સાચી શાંતિ શું છે એ ભૂલી ગયા મિત્રો જ્યારે અર્જુન આ પ્રકારે બીજા અધ્યાયમાં વાત કરે છે કે હે કૃષ્ણ મારી આ પરિસ્થિતિ છે સામે જે મારા ભાઈ બાંધુઓ છે સ્વજનો છે ત્યારે હું કશું જ કરવા શક્તિમાન નથી હું માનસિક રીતે વિક્ષુબ્ધ બની ગયો છું ત્યારે શ્રી કૃષ્ણ તેને એક ખૂબ મોટો રાજમાર્ગ દેખાડે છે બીજા અધ્યાયના છપ્પનમો શ્લોક જે છે એ આપણને આપણું ચિંતન કરે છે આપણે એનું ચિંતન જો કરતા રહીએ તો ચોક્કસપણે આપણે આમ આ માનસિક વિક્ષુબ્ધતાને પાર કરી શકીએ દુઃખેશ્વ અનુદિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિતિ મુનિરૂચ્ય કહેવામાં કહે છે અર્જુનને શ્રી કૃષ્ણ કે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્પ્રુહ હોય છે છકી નથી જતો જેનો રોગ અથવા જેને આપણે રાગ કહીએ ભય ક્રોધ નાશ પામ્યા હોય એવી વ્યક્તિ સ્થિર બુદ્ધિવાળી કહેવાય છે આપણે આ સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા ઘણીવાર સાંભળી હશે પણ આપણે આ વ્યાખ્યાને માત્ર સાંભળીને નહીં પણ એને અનુસરણ કરતાં કરતાં આ સિદ્ધાંતને સમજીને આનું જો પાલન કરીશું તો ચોક્કસ આપણે એક નવા જ પ્રકારના પ્રભાતને પ્રાપ્ત કરી શકીશું દુઃખે શું અનુદ્વિઘ્ન દુઃખની પ્રાપ્તિ થતાં મનમાં ઉદ્વેગ ન થાય કઠિન છે આ પરિસ્થિતિ આ પરિસ્થિતિને પામવી સહેલી નથી અને એટલા માટે જ તાત્કાલિક તરત ને તરત અર્જુન પેટા પ્રશ્ન પૂછે છે કે નાસ્તી બુદ્ધિયુક્ત નચા યુક્ત ભાવના ન ચા ભાવયત શાંતિર અશાંત કુત સુખમ કે જે પુરુષનું મન અને ઇન્દ્રિયોુક્ત બુદ્ધિ સ્થિર ન હોય એ વ્યક્તિને શાંતિ ક્યાંથી મળે શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે ત્યારે આપણે એ સમજવું રહ્યું કે અહીં આપણે અર્જુનની જગ્યાએ એની સાથે રહીને અર્જુનના પ્રશ્નોને આપણા પ્રશ્નો બનાવીને જો આ ગીતાને સમજવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણી સમસ્યાઓનું સમાધાન પણ અહીં જ છે કે જે પુરુષનું મન ઇન્દ્રિયુક્ત બુદ્ધિ સ્થિર નથી અસ્થિર છે એ વ્યક્તિને શાંતિ મળી જ ન શકે વળી જ્યારે આ પ્રકારના એના માનસિક રીતે જે પ્રશ્નો વધી રહ્યા છે ત્યારે કૃષ્ણ કહે છે અને એ લગભગ છઠ્ઠા અધ્યાયનો આ પાંત્રીસમો શ્લોક છે કે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહચલમ અભ્યાસેન તો કોય વૈરાગ્યેન ચૃહ્ય તે હે અર્જુન હે મહાબાહુ નિશ્ચય જ આ મનને વશ કરવું ખૂબ મુશ્કેલ છે ઇન્દ્રિયોરૂપી લગામ જે છે એને પકડી રાખવી ખૂબ મુશ્કેલ છે પણ હે કોણ અભ્યાસ અને વૈરાગ્ય સાથે અભ્યાસ અને વૈરાગ્ય વડે એને ચોક્કસપણે વશ કરાય છે ગીતાનો નિરંતર અભ્યાસ એના શ્લોકને નિરંતર નવ નવે સ્વરૂપે નવમ નવમ પ્રાપ્તમ જે કહેવાય છે સંસ્કૃતમાં જેટલી વાર વાંચું એટલું નવું નવું મળે તમને તો ગીતાનો અભ્યાસ જો આવી રીતે કરવામાં આવે તો આપણી ઘણી બધી માનસિક વિક્ષુબ્ધતાઓને આપણે ન્યૂન કરી શકીએ વેંકટરાવ જે છે એમણે એક જર્નલ ઓફ સાયકિયાટ્રી બે હજાર બેમાં એવું જણાવ્યું હતું કે જ્યારે બીજી બધી જે સંસ્કૃતિઓ છે ગ્રીસ અને ચાઇનીઝ સંસ્કૃતિઓ એ કોઈ બીજા જ પ્રકારની ભોગવિલાસની પદ્ધતિઓ શોધવામાં વ્યસ્ત હતી એ સમયે આપણે ત્યાં ઋષિ મુનિઓ આશ્રમમાં બેસીને નગરથી દૂર જંગલમાં નિવાસ કરીને મન ઉપરના મનના જે શાંતિના વિચારો જે છે મનની જે તાકાત છે મનને કેવી રીતે વશમાં કરી શકાય આ માઇન્ડ એને ઉપરનું આખું શાસ્ત્ર એનું તત્વચિંતન રચવામાં વ્યસ્ત હતા અને આની શ્રી વેંકટરાવે ખૂબ સરસ રીતે છણાવટ પણ કરી છે મિત્રો જ્યારે આ પ્રકારની વિક્ષુબ્ધતાઓ આપણા મનમાં હોય ત્યારે ભગવદ્ ગીતાના બીજો અધ્યાય છઠ્ઠો અધ્યાય નવમો અને બારમો અધ્યાય અલગ અલગ જગ્યાએ અલગ અલગ શ્લોક છે પણ આને આપણે આત્મસાત કરવા માટે નિરંતર ચિંતન જરૂરી છે ભગવદ્ ગીતા તો જીવનના દરેકે દરેક પ્રશ્નોનો ઉત્તર છે તો જ્યારે જ્યારે આપણે વિક્ષુબ્ધ થઈએ ત્યારે ત્યારે આપણે ભગવદ્ ગીતા પાસે જવાની જરૂર છે આપણી આજે એક પ્રકારની બે વિચારધારાઓ એક પાશ્ચાત્ય અને આપણી તો ચોક્કસપણે મનોવિજ્ઞાન સ્વતંત્ર રીતે પશ્ચિમની દેન છે અને તેમાં એમનું જે જોખ છે જે ભાર છે એ મનને સ્વતંત્ર કરવાની વાત છે તમે કોઈ પણ પ્રકારનો આમ બંધન બંધનની છૂટું મૂકી દો જ્યારે આપણે ત્યાં મન પર અંકુશ પામવાની વાત છે નિરંકુશ મન એ વિનાશનું કારણ બની શકે છે તો મનને અંકુશ કરીને મન પર અંકુશ પામીને મન કહે તે પ્રમાણે કાર્ય કરીને આપણે આપણી સફળતાને પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ વિચાર આપણને આપણા ઉપનિષદો અને ભગવદ્ ગીતામાંથી મળે છે તન મેં મનહઃ શિવ સંકલ્પ મસ્તુ તે મારું મન ઉત્તમ અને કલ્યાણકારી વિચારોને પ્રાપ્ત થાય મનની વિભાવના આપણે ત્યાં ખૂબ પ્રાચીન સમયથી કહેવામાં આવી છે મિત્રો જ્યારે જ્યારે એમ કહેવામાં આવે કે ગીતાની અંદર દરેક પ્રશ્નોના ઉત્તર છે ત્યારે એને માત્ર ધાર્મિક ગ્રંથ તરીકે ન જોતા એને એક ખૂબ જ ચિંતનાત્મક ગ્રંથ તરીકે જોવાની જરૂર છે હોઈ શકે કે ઘણા ગ્રંથો સમય સાથે ભૂલાતા જાય પણ આ ગ્રંથ એક ઇમોટલ અમરત્વ પ્રાપ્ત કરેલો ગ્રંથ છે આ ગ્રંથની અંદરનો અક્ષરે અક્ષર હજારો વર્ષો પછી આજે અને હજારો વર્ષો પછી આવતીકાલે પણ આટલો જ પ્રસ્તુત રહેવાનો છે મિત્રો કિશોરભાઈ દવેના એક પુસ્તક ગીતા તત્વ વિચારમાં એમણે એક પંચસૂત્રી કાર્યક્રમ આપ્યો છે ગીતાની દૃષ્ટિએ પંચસૂત્રી કાર્યક્રમ એમાં એમણે ઉર્મિત્વ આ એક ઇમોશન્સ નું યોગ્ય પરિમાર્જન થાય યજ્ઞ ભાવના પ્રજાજીવનમાં સાકાર બને વ્યક્તિ અને સમાજના જીવનમાં ગીતાએ પ્રબોધેલા અહિંસાની ભાવના એક પ્રબોધેલ અહિંસાની ભાવનાને અપનાવાય શિક્ષણની સમગ્ર પ્રક્રિયા પ્રજ્ઞાશક્તિને ખીલવનારી બને કર્મયોગની ગીતાની સંકલ્પનાને સંપૂર્ણપણે જીવનમાં વણી લેવાનો પ્રયત્ન થાય એક પંચસૂત્રી કાર્યક્રમ એમણે આપ્યો મિત્રો ઇમોશનલ ક્વોટમ ઇક્યુ જેનું આજે ખૂબ મહત્ત્વ છે એક સમય હતો જ્યારે આઈ ક્યુનું મહત્ત્વ હતું ઇન્ટેલિજન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પણ ઇમોશન જે છે ઉર્મિત્વ એનું કેટલું પ્રાધાન્ય છે તેને આજે આજનું જગત સમજવા માગી રહ્યું છે ઇમોશનલ ક્વોટમ તો આપણી ઉર્મિઓને જાગૃત થાય અને એનું યોગ્ય જગ્યાએ તેનું પરિમાર્જન થાય તેને યોગ્ય માર્ગ મળે રસ્તો મળે શિક્ષણની સમગ્ર પ્રક્રિયા પ્રજ્ઞાશક્તિને ખીલવનારી બને દર્શક મિત્રો આપ વિચારો કે આજથી દોઢ વર્ષ પહેલા શાળાઓમાં મોબાઈલ લઈ જવાની સંપૂર્ણ મનાઈ હતી કે વિદ્યાર્થી મોબાઈલથી ઊંધા રવાડે ચડી જાય વિદ્યાર્થીઓના હાથમાં મોબાઈલ ન દઈ શકાય અને આજે આખે આખી શાળા જ મોબાઈલમાં આવી ગઈ છે એ બંધન એ પ્રકારનું અંકુશ ત્યાં લગાવવાની જગ્યાએ જો શિક્ષણની પ્રક્રિયા જેવી આપી હોત કે એને નિરક્ષીર વિવેક શીખવવાનો હોત પ્રજ્ઞાશક્તિને ખીલવનારો શિક્ષણ હોત તો આજે આ ચિંતા ન થાત માતા પિતાને કે એના હાથમાં મોબાઈલ દેવો પડશે તો તકલીફ થશે તે એની અંદર શું સર્ફ કરશે શું નહીં જુએ જો એનામાં આ નિરક્ષીર વિવેક જેને આપણે કહીએ છીએ એની પ્રજ્ઞાશક્તિને યોગ્ય માર્ગ મળે ઢાળ મળે એવી રીતે જો શિક્ષણ આપ્યું હોય તો પછી એ દરેક મા બાપ નચિંત બની જાય છે એમને એમના સંતાન પર સંપૂર્ણ ભરોસો હોય છે પણ એની માટે પણ આપણે આ જ પ્રકારે ગીતાની દૃષ્ટિને અપનાવવી પડે મિત્રો મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એ સમાજની દરેકે દરેક નાડ પારખીને દરેકે દરેક પ્રશ્નોના હલ માટેનો કાર્ય કરતું એક ઉત્તમ પ્રકારનું એક યુનિવર્સિટી છે અને એ માટે જ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા પીસ મેનેજમેન્ટ ઇન ગીતા ભગવદ્ ગીતામાં શાંતિ પ્રબંધન આ વિષયને લઈને અમે એક છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ તૈયાર કર્યો છે જેમાં ધોરણ દસથી ઉપર દસમાં પાસ અને એનાથી ઉપરના દરેકે દરેકનો એની અંદર સમાવેશ થઈ શકે છે દરેક આ કોર્સ માટે એલિજેબલ છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો સીધો સમાજ સાથે સ્નાન સ્નાનસૂતકનો સંબંધ છે અને એટલા માટે જ અમે આ એક છ મહિનાના સર્ટિફિકેટ કોર્સ દ્વારા જ્યારે વ્યક્તિ આજે એક માનસિક તાણ તણાવ એક એન્ઝાઈટીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે એ જણાવવાનો અને એને સમજાવવાનો ભગવદ્ ગીતા તરફ એને દોરી જવાનો અમે એક સેતુરૂપ કાર્ય કરી શકીએ તે માટે આ કોર્સનું આયોજન કર્યું છે તમને બધાને સૌને હું એક ટહેલ નાખું છું આવાહન કરું છું કે આપ અમારા આ કોર્સમાં જોડાવ અને તેના દ્વારા આપણા આ સર્વોત્તમ આપણા આ ગ્રંથને અને એની ગ્રંથની અંદર રહેલી ઉત્તમ વાતોને અને તેના દ્વારા આપણા મનને શાંત કરવાના વિચારો આ તો અત્યારે મેં આપની સમક્ષ જે રજૂ કર્યું એ એક પ્રકારનું જેને કહીએ કે ગાગરમાં સાગરની જેવી વાત હતી આખો દરિયો બાકી છે હજી તમને એક ઉપલબ્ધ દૃષ્ટિએ ગીતાના અમુક અમુક અધ્યાયના અમુક શ્લોક દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો કે માનસિક શાંતિને એક પ્રસ્થાપિત કરવા માટે અને શાશ્વત શાંતિ ટેમ્પરરી નહીં અને કૃત્રિમ નહીં શાશ્વત શાંતિને પ્રાપ્ત કરવાના જે વિચારો ભગવદ્ ગીતામાં ક્યાં પડેલા છે અને કેવી રીતે આપણે એને આત્મસાત કરવા જોઈએ તેની એક માત્ર ઝલક આજે આપની સમક્ષ રજૂ કરી છે પણ હું ઈચ્છીશ કે આપમાંના દરેકે દરેક આ અમારા સર્ટિફિકેટ કોર્સની અંદર જોડાઈને આપણા આ પ્રાચીન સાહિત્યને પામવાના અને આપણી માનસિક જે શાંતિને ચીર સ્થાયી કરવાના અમારા આ જે એક પ્રયત્ન છે એને આપ ખૂબ વધાવી લો અને અમારા આ પ્રયત્નમાં આપ સહુ પણ અમારી સાથે જોડાઓ આ કોર્સ માટેની વધુ વિગત આપને અમારી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મળી રહેશે ભગવદ્ ગીતા પીસ મેનેજમેન્ટ સિવાય આપણને ઘણું બધું શીખવે છે ગીતાનો તાર્કિક રીતે અભ્યાસ કરવામાં આવે તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ પણ એની અંદરથી એક માત્ર એક એક વિષય લઈને અમે આપની સમક્ષ રજૂ થયા છીએ દર્શક મિત્રો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અમારા કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહનું ચિંતન હંમેશા સમાજ ઉપયોગી અને સમાજને સાથે લઈને ચાલનારું સમાજ માટે કંઈક પૂરક પ્રેરક પૂરું પાડનારું રહ્યું છે તેમના જ માર્ગદર્શનમાં તૈયાર કરેલ અમારો આ અભ્યાસક્રમ સર્ટિફિકેટ કોર્સ પીસ મેનેજમેન્ટ ઇન ભગવદ્ ગીતા ભગવદ્ ગીતામાં શાંતિ પ્રબંધન આ વિષય અમે આપની સમક્ષ જે રજૂ કરી રહ્યા છીએ અમને આશા છે કે આપ સમગ્ર ગુજરાતમાંથી આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાવ આ વિષયની વધુ વિગત મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આપને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઇટ પર મળી રહેશે અને આપ જો આ યુનિવર્સિટીના અમારા આ કોર્સમાં જોડાઈને કંઈક જેને કહીએ કે માનસિક શાંતિ અને એક ભગવદ્ ગીતાના જે ચિરંજીવ અને શાશ્વત વિચારને પ્રાપ્ત કરી શકશો તો અમે પણ કંઈક પામ્યાનો સંતોષ માની શકીશું નમસ્કાર